સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે એસીબી યાની એન્ટી કરપ્શન બ્યુરોમાં કાર્યવાહી કરાઈ છે. કોર્પોરેટર વિપુલ સુહાગિયા સામે એસીબીમાં ફરિયાદ હતી, પણ આ વિસ્તારના પાર્કિંગ બાબતે પૈસાની માંગણી કરાઈ હતી. આ ફરિયાદના આધારે કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરાઈ છે. સાંગે વરાછાના ધારાસભ્ય કુમાર કારાણીએ પણ પ્રતિક્રિયા આપી આ પાર્ટી તોડબાજ પાર્ટી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના પુણાગામ બોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરાઈ હતી. આ ફરિયાદમાં જણાવાયું હતું કે તેઓએ પેન્ડ પાર્ક કોન્ટ્રાક્ટ પાસે 10 લાખ રૂપિયાની લાંચ માગી છે. વાત એમ છે કે ફરિયાદી સુરત મહાનગરપાલિકાના પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર છે અને 6 માર્ચ 2024ના રોજ મગોપ ટીપી સ્કીમ નંબર 53માં આવેલા મલ્ટીલેવલ પાર્કિંગમાં વિપુલ સુહાગિયા અને અન્ય કોર્પોરેટર જીતુ કાછડિયા રાઉન્ડ મારવા માટે આવ્યા હતા. બંને કોર્પોરેટરોએ પાર્કિંગના જ મકાનમાં પાલિકા શાકભાજી માર્કેટના ઓટલા બનાવ્યા હોય, ત્યાંના લોકો દ્વારા રસોડાનો સામાન મૂકવામાં આવ્યો હોય તેનો ફોટો ખીંચી લીધો હતો. તેઓ ગેરકાયદે દબાણની તકરાર ઉભી કરી ત્યારબાદ તેઓ 11 લાખ રૂપિયામાં મામલો પતાવવાનો કરવાની વાત કરી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવાની ના પાડવામાં આવી હતી, જેથી તેઓએ પાલિકાના અધિકારીઓને બોલાવ્યા હતા અને અધિકારીની મધ્યસ્થ બાદ 10 લાખ નક્કી કરવામાં આવ્યા હતા અને કોન્ટ્રાક્ટર પાસે અધિકારીઓએ માફી પત્ર પણ લખાવ્યા હતા. પેમેન્ટ 5 દિવસની અંદર કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે આ અરજી થયા બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ કોન્ટ્રાક્ટરની પૂછપરછ કરતા કોન્ટ્રાક્ટરે એસીબીમાં સીસીટીવી ફૂટેજ તથા ઓડિયો રેકોર્ડિંગ આપ્યું હોય, જેના આધારે એસીબીએ તપાસ કરાતા રેકોર્ડિંગ એફએસએલમાં સાચા સાબિત થયા હતા. જેના આધારે એસીબીએ કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા તથા વિપુલ સુહાગિયા સામે ગુનો નોંધી કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરી હતી. સાંગે સુરતના વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી હવે તોડબાજ પાર્ટી બની ગઈ છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિતના નામનો વિપુલ સુહાગિયા અને જીતેન્દ્ર કાછડિયા સાથે ઉલ્લેખ કરી આખી પાર્ટી તોડબાજ પાર્ટી હોવાનું જણાવ્યું હતું. આમ આદમી પાર્ટી હવે તોડ પાર્ટી બની ચૂકી છે, કારણ કે જેનો નેતા અરવિંદ કેજરીવાલ, એના ધારાસભ્યો, અનેક નેતાઓ, એના મુખ્ય નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે, જેલમાં છે, તો આ તો એના કોર્પોરેટરો છે. આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ખતબદે છે. દુઃખ તો એ વાતનું છે કે વરાછાની જનતાએ એના પર ભરોસો મૂકી વિશ્વાસ કરી અને મત આપ્યા હતા. ઈમાનદાર પાર્ટી તરીકે એને મત માગ્યા હતા અને આજે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. મને તો આશ્ચર્ય એ વાત નથી. આ પાર્કિંગની બાબત જે છે એમાં 10-11 લાખના ભ્રષ્ટાચારની વાત આવી છે, પરંતુ લોકોની જે અમારી પાસે ફરિયાદો આવે છે, શાકભાજીનો લારી હોય એની પાસે 50 રૂપિયા છોડતા નથી. 50 રૂપિયા રોજ એના માણસો નીકળી પડે છે, રોજ સાંજે 50 રૂપિયા લારીને આપી જ દેવાના. આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. એટલે જેના નેતાઓ ભ્રષ્ટાચાર હોય, એના માણસો, એના કોર્પોરેટરો ભ્રષ્ટાચારી જ હોય અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે. આખી જનતા હવે જાણી ચૂકી છે અને એટલા માટે હવે લોકોનો જે વિશ્વાસ તોડ્યો છે અને એ લોકો જાણે છે કે હવે અમારી પાસે 1 વર્ષ છે. 1 વર્ષ પછી કોર્પોરેશન ચૂંટણી આવવાની છે. ટિકિટ મળે તો બી અમે જીતવાના નથી, લોકો મત આપવા નથી. એટલા માટે બેફામ બનીને બેધડક ડર વગર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. સુરત મનપાના આપના કોર્પોરેટરો સામે 10 લાખ રૂપિયા લાંચની ફરિયાદ નોંધાયા બાદ ધરપકડ કરાઈ હોય, જેને લઈને સુરતના રાજકારણમાં ગરમાટો જોવા મળ્યો છે. બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ.